સમાચારોમાં આગળ નજર કરીએ તો બાબરાના પૌરાણિક ઇતિહાસ મુજબ પાંજવકાલીન પંચકુંડમાં નીલકંઠ મહાદેવ વિરાજે છે અને શ્રાવણ માસમાં અહીં ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। લોકો શિવ દર્શન અને મહાઆરતીનો નિયમિત લાભ પણ લે છે। પંચકુંડ પાણીથી છલોછલ ભરાયેલ રહે છે જે નીલકંઠ મહાદેવ મંદિરની શોભામાં અતિવૃદ્ધિ પણ કરે છે। શ્રદ્ધાળુઓ માટે મહાદેવ હાજરા હજુર છે જ્યાં નિત્યકળા અભિષેક દૂધ અને અભિષેક સાથે બિલીપત્ર અભિષેક કરવામાં આવે છે અને કુંજના મહંત ભાવેશ ગિરી ગોસ્વામી મહાદેવને રોજ અવનવા શણગાર પણ કરે છે જે લોકોને ધ્યાનમાં ખેંચે છે। બાબરા ગામમાં પંચકુંડની જગ્યા નીલકંઠ મહાદેવની આવેલી છે જે પાંડવોકાલીન જગ્યા છે। એમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીંયા આવેલા અને એને રોજ શિવજીની રોજ દિવસ ઉગે અને પૂજા કરવાની એવી ટેક હતી એટલે અહીંયા એને પાંચ કુંડ કરેલા છે। શિવજીની સ્થાપના કરેલી છે, કુંતામણની કુઈ કરેલી છે અને પાંચ યજ્ઞો જે યજ્ઞ કુંડ બનાવ્યા હતા એમાંથી અત્યારને લોક ઓલા પ્રમાણે કુંડ બની ગયા છે નાવાના અને આ પાંડવકાલીન જગ્યા છે અને આ જગ્યાનો ઉલ્લેખ મહાભારતમાં મણિપુર તરીકે ઓળખાય છે। મણિપુર નામ આવે એમાં બબરુવાન નામના રાજા હતા અને આ ગામમાં બાબરા ગામ બબરુવાનના હિસાબે બાબરા ગામ પડ્યું છે અને આ પાંડવોકાલીનમાં તમે મહાભારતમાં જુઓ એટલે મણિપુર ગામ મણિપુર તરીકે આ ગામ ઓળખાતું અને આ પાંડવો અહીંયા રહેલા છે।